નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મહુવાસ તરફથી પટેલ જયાબેન આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજનો વિડીયો છે સામાન્ય જ્ઞાન, જીકે, ધોરણ સિનિયર કેજી, વિષય સામાન્ય જ્ઞાન, જીકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જીકેમાં પ્રવૃત્તિઓ એક જોઈશું. તો તેમાં હાથ દ્વારા થતા કામ હાથના ચિત્ર સાથે જોડો. તો તમારે શું કરવાનું છે? જે હાથથી કામ થાય છે, તમને ખબર છે આપણા હાથ છે ને બે, તો આપણા હાથ, પગ, મોઢું, નાક, કાન, જીભ વગેરે આપણા અંગો છે. આપણે અગાઉ અંગો જોઈ ગયા ને? તો આજે આપણે પ્રવૃત્તિ એકમાં શું કરવાનું છે? આપણા હાથ છે, જે આપણા બે હાથ છે, હાથ દ્વારા થતા કામ હાથના ચિત્ર સાથે જોડવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તમને એક એરો આપ્યો જ છે, બે હાથ બતાવ્યા છે સર્કલમાં. તો અહીં એક છોકરી છે, સ્ટુડન્ટ છે, તે શું કરે છે? હોમવર્ક કરે છે. તો એ શેનાથી કરે છે? હાથથી લખે છે. હવે બીજું ચિત્રમાં શું કરે છે? એક છોકરી છે, તે શું કરે છે? જમે છે, ખાય છે. પણ શું છે? હાથમાં ચમચી હાથમાં પકડી છે અને એ તેનાથી ખાય છે. તો આપણે એને હાથથી જોડીશું. પછી એક નાની બેબી છે, એ શું કરે છે? તાળી પાડે છે. શેનાથી તાળી પાડે છે? હાથથી. તો આપણે એને જોડીશું. પછી હવે છોકરો છે, શું કરે છે? બોલ એટલે દડો રમે છે. પણ એ હાથથી રમે છે કે પગથી? પગથી રમે છે ને, એટલે એ રંગ, એટલે એ આપણે આ ચિત્રને જોડવાનું નથી. હવે બીજું ચિત્ર, એક છોકરી છે, શું કરે છે? પતંગ ચગાવે છે. એ શેના હાથ દ્વારા પતંગ ચગાવે છે? હાથથી. તો આપણે આ ચિત્ર સાથે જોડીશું. હવે છેલ્લું ચિત્ર, લાસ્ટ, એમાં શું કરે છે? એક છોકરો બોલ રમે છે. એ બોલ હાનાથી શેનાથી ફેંકે છે? હાથ વડે ફેંકે છે. તો આપણે અહીં આ ચિત્રને જોડીશું. જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આપણે હાથથી બધા ઘણા બધા કાર્યો કરી શકીએ છીએ. તો તમારે પણ ઘરે બેસીને આ પ્રવૃત્તિ એકમાં હાથ દ્વારા થતા કાર્યો સાથે ચિત્ર જોડવાનું છે. હવે પગ દ્વારા થતા કામ પગના ચિત્ર સાથે જોડો. હવે આપણને અહીં પગ આપ્યા છે, તો આપણે હવે પગ દ્વારા કયા કયા કાર્યો થઈ શકે છે? એક તો આપણે ચાલી શકીએ છીએ, ચાલીએ ને, દોડીએ છીએ, બહુ બધું આપણે કામ કરી શકીએ છીએ. સાયકલ ચલાવીએ, ડાન્સિંગ કરીએ, આપણે લાત મારી શકીએ, બરાબર ને? તો તેવી જ રીતે અહીં પણ પગ દ્વારા થતા કામ આપણે પગના ચિત્ર સાથે જોડવાના છે. તો અહીં પહેલું ચિત્ર આપ્યું છે, એક છોકરો છે, શું કરે છે? દોડે છે. એ શેના વડે દોડે? પગ વડે. પછી બીજું ચિત્રમાં શું છે? સાયકલ ચલાવે છે છોકરો, એ પણ પગથી પેન્ડલ મારે છે ને. તો આપણે આ ચિત્રને પણ જોડીશું. હવે ત્રીજું ચિત્ર, ત્રીજા ચિત્રમાં શું કરે છે? છોકરી ડાન્સિંગ કરે છે. તો આપણે અહીં પણ એ શેના વડે કરે છે? પગ દ્વારા ડાન્સ કરે છે. હવે ચોથા ચિત્રમાં શું કરે છે? એક છોકરો ચાલે છે, ચાલવાનું કાર્ય કરે છે. તો આપણે અહીં પણ દોરીશું, આ ચિત્રને પણ જોડીશું. હવે પાંચમા ચિત્રમાં છોકરો શું કરે છે? સ્કેટિંગ કરે છે. શું કરે છે? સ્કેટિંગ. સ્કેટિંગ ક્યાં પહેરવાના હોય? પગમાં. તો એ પણ પગના ચિત્ર સાથે જોડવાનું હોય. હવે અહીં એક છોકરો છે, એ બોલ ફેંકે છે, બોલ કેચ કરે છે. એ જોડીશું આપણે, એ હાથ વડે છે એટલે રોંગ છે. હવે અહીં છઠ્ઠું ચિત્ર છે, તેમાં શું કરે છે? છોકરો બોલને લાત મારે છે. શેના વડે લાત મારે છે? પગ વડે. તો આપણે આ ચિત્રને જોડીશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નીચેની ક્રિયાઓને દૈનિક ક્રિયાના ક્રમ મુજબ નંબર
चलो विद्यार्थी मित्रों, आपणे हाथ अने पगना कार्यो जोई गया, तो हवे आपणे नीचेनी क्रियाओने दैनिक क्रियाना क्रम मुजब नंबर आपो। एटले आपणे एने दैनिक क्रिया एटले आपणे सवारथी उठीए त्यारथी आपणे शुं क्रिया करीए छीए, शुं कार्य करीए छीए। दैनिक एटले दिवसना, सवारथी उठीए त्यारथी शुं काम करीए छीए તે આપણે અહીં જોવાનું છે। તમે પહેલાં સવારે ઉઠો છો ને, તો અહીં પહેલાં ચિત્રમાં આપણને એક નંબર આપ્યો છે, એમાં શું કરે છે બાળક? ઊભો થાય છે, બરાબર। એ કેટલા વાગે ઉઠે છે? 6 વાગ્યે। જો અહીં ઘડિયાળમાં ટાઈમ પણ આપ્યો છે, એ ઊભો થાય અને આળસ મરડે છે, એટલે એનો એક નંબર। હવે પછી તમારે ઉઠી અને શું કરવાનું છે? આપણે બ્રશ કરવાનો છે। તો અહીં બીજું ચિત્ર છે, અહીં નંબર 2। અહીં શું કરે છે વિદ્યાર્થી, બાળક શું કરે છે? બ્રશ કરે છે, એટલે બગડે 2। હવે ત્રીજા નંબર પર શું કરશે વિદ્યાર્થી? બ્રશ કરે પછી શું કરે છે? કોગળા કરે છે, એટલે અહીં બગડે 3। તો અહીં વિદ્યાર્થી ત્રીજા નંબર પર કોગળા કરે છે, પછી શું કરે છે? આપણે નાહીએ છીએ, બ્રશ કરીએ, કોગળા કરીએ, પછી નાહીએ છીએ, એટલે નાવાનું કાર્ય કરીએ છીએ, એટલે 4 નંબર પર। પછી નાહી ધોઈને આપણે ફ્રેશ થઈએ, તૈયાર થઈએ ને, એટલે આપણે 5 નંબર, અહીં 5 નંબર આવશે। પછી 6ઠા નંબર પર આપણે માથું ઓળીએ છીએ, પછી ઓળીએ ને કપડાં પહેરીને, નહીતર પહેલાં આપણે માથું ઓળી લઈએ તો શું થાય? માથું વિખાઈ જાય, ખોડાઈ જાય, એટલે આપણે કપડાં પહેરીએ, પછી માથું ઓળીએ છીએ 6 નંબર પર। પછી આપણે ફ્રેશ થઈ, તૈયાર થઈ અને પછી શું કરીએ છીએ? દૂધ પીએ છીએ, જે ચા પીતું હોય તે ચા, કોફી તે કોફી, બોનવિટા તમે જે પીવું છે તે। પછી આપણે એના પર 7 નંબર આવશે, અહીં દૂધ પીએ છે બાળક। જોયું વિદ્યાર્થી મિત્રો, આપણું આ દૈનિક કાર્ય છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે દૈનિક ક્રિયા જોઈ ગયા, શીખી ગયા ને આપણે રોજના શું કરીએ છીએ તે। હવે આપણે શું કરવાનું છે? શરીરનું અંગ જે વસ્તુથી સાફ કરીએ છીએ તેની સાથે જોડો, એટલે આપણા શરીરના ભાગો અંગો આપણે કઈ વસ્તુથી સાફ કરીએ છીએ તેની સાથે આપણે જોડવાના છે અંગો અને વસ્તુ। અહીં આપણને એક એક્ઝામ્પલ આપ્યું છે, તો આપણે નાકને શેનાથી સાફ કરીએ છીએ? રૂમાલથી। હવે દાંત છે તે શેનાથી સાફ કરીશું? આપણે સવારમાં ઉઠી અને બ્રશ કરીએ છીએ ને, તો શેનાથી? બ્રશથી। પછી વાળ શેનાથી ઓળીએ? કાસકાથી। નખ શેનાથી કાપીએ? નેલ કટરથી। આપણે નખ દરરોજના અઠવાડિયામાં એકવાર કાપવા જોઈએ, આપણા નખને ચોખ્ખા રાખવા જોઈએ। હવે જીભને શેનાથી સાફ કરીએ છીએ? ઓલિયુથી। આપણે બ્રશ કરીએ પછી જીભને પણ ચોખ્ખી રાખવી પડે ને, આપણે બધી આપણા અંગોને સ્વચ્છ અને ચોખ્ખા રાખવાના છે, તો આપણે અહીં વસ્તુ આપી છે એની સાથે આપણે જોડ્યું, ખરું કરવાનું। મિત્રો, નીચેના કામ કરવા જે અંગોનો ઉપયોગ થાય તેના ઉપર ખરું કરો, તો આપણે શું કરવાનું છે? ખરું કરવાનું છે। તો આપણે આ નાનું અહીં એક કૂતરાનું બચ્ચું આપ્યું છે, આપણે એને રમાડવાનું છે, પંપાડવાનું છે, તો શેના વડે કરીશું? આપણે હાથ વડે કરીશું ને, એમાં આપણા કયા અંગનો ઉપયોગ થાય છે? હાથનો। તો આપણે અહીં આપણને ચિત્ર આપ્યું છે, એમાં હાથ પણ આપ્યો છે, પહેલાં આંખ, નાક, હાથ, કાન, તો શેના કયા અંગનો ઉપયોગ થશે? હાથનો, તો આપણે હાથ પર ખરું કરીશું। હવે એક બાળકી છે, છોકરી છે, એ શું કરે છે? ચાટવાનું કાર્ય કરે છે, એટલે પીયાનું કામ કરે છે, એ શેના વડે?
વિશે અહીં આપણને જીભ બતાવી છે. જીભ શેનું કાર્ય કરે છે? સ્વાદ પરખવાનું કાર્ય કરે છે. આપણે કોઈ પણ વસ્તુ ખાઈએ, ખાટી તીખી મીઠી, જો આપણે જલેબી ખાઈએ તો કેવી લાગે? મીઠી લાગે ને. હવે આપણે લીંબુ ખાઈએ તો કેવું લાગે? ખાટું. એ કોણ કાર્ય કરે છે? એ આપણને કોણ કહે છે? એ જીભ દ્વારા આપણે પારખી શકીએ છીએ. એ આપણને કેવી રીતના ખબર પડે? એ જીભ દ્વારા જ ખબર પડે છે કે સ્વાદ જીભ પારખે છે. એટલે આપણે અહીં કોઈ પણ વસ્તુ ખાઈએ છીએ તો આપણને ખબર પડે છે કે આ તીખી છે કે આપણે મીઠી છે કે કડવી છે. તો આપણે આ કોણ એમાં કામ આવશે અંગમાં? જીભ. તો આપણે જીભ પર ખરું કરીશું. હવે અહીં એક બાળક આપ્યું છે, એ શું કરે છે? વાંચે છે. તે વાંચવાનું કાર્ય કરે છે. તો શેના દ્વારા વાંચશે? આંખો દ્વારા. તો આપણે વાંચવાનું કાર્ય આંખો દ્વારા કરીએ છીએ, જોઈ શકીએ છીએ. આંખ શું કરે છે? જોવાનું કાર્ય કરે છે. એટલે આપણે સારી ખરાબ કોઈ પણ વસ્તુ આપણી આંખ જોઈ શકે છે. આપણે આંખો દ્વારા જોઈ શકીએ છીએ એટલે આપણે પુસ્તક વાંચીએ છીએ છોકરો, એટલે આંખ આવશે. હવે ચોથા વિડીયોમાં શું કરે છે બાળક? આમાં એ મ્યુઝિક સાંભળે છે. એના હાથમાં ટેપ રેકોર્ડર મોબાઈલ છે. તો એ શું કરે છે? સંગીત સાંભળે છે. તો સાંભળવાનું કાર્ય કોણ કરે છે? કાન. તો આપણે કાન સારું ખરાબ કોઈ પણ વસ્તુ સાંભળી શકે છે. સાંભળવાનું કાર્ય કાન કરે છે. તો આપણે કાન પર ખરું કરીશું. હવે સૂંઘવાનું કામ કોણ કરે છે? નાક. જે આપણે ખરાબ વસ્તુ કે સારી વસ્તુ આપણે ફૂલ સૂંઘીએ છીએ તો સુંદર મજાની સુગંધ આવે છે. જ્યારે કોઈ ખૂબ જ ખરાબ દુર્ગંધ આવતી હોય તે પણ શેના વડે આપણે કરી શકીએ છીએ? સૂંઘવાનું કાર્ય નાક વડે. આપણને ખબર પડી જાય છે ને ગંદી વસ્તીની સુગંધ આવે તોય. એ આપણે કહીએ છીએ કે કંઈક ખરાબ ખરાબ સુગંધ આવે છે. અને કોઈ મસ્ત મજાની સુગંધ આવતી હોય ફૂલની ખાવાની તો આપણે શેના વડે પારખી શકીએ? નાક વડે. તો આપણે અહીં પણ આપણને ચિત્ર આપ્યું છે, ફૂલ અને એક બાળક સ્ત્રી છે. તે શું કરે છે? સૂંઘવાનું કાર્ય કરે છે. તો આપણે સૂંઘવાનું કાર્ય નાક વડે કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ઘાસ ખાતા પ્રાણીઓ પાસે ખરું કરીશું. તો પહેલાં આપણને ઘોડો આપ્યો છે, એ ઘાસ ખાય છે, આપણે બધા જાણીએ છીએ. તો હવે બીજું શેનું ચિત્ર આપ્યું છે? ભેંસનું. તો આપણે ભેંસ શું ખાય છે ખબર છે ને? બધાને ઘાસ ખાય છે એટલે આપણે ખરાની નિશાની કરીશું. પછી ઝીબ્રા. ઝીબ્રા શું ખાય છે ખબર છે ને? ઘાસ. આપણે અહીં પણ ખરાની નિશાની કરીશું. હવે બકરી. બકરી શું ખાય? ઘાસ પાંદડા. તો આપણે એને પણ ખરાની નિશાની કરીશું. હવે ગાયનું ચિત્ર છે, તો ગાય પણ ઘાસ ખાય છે. હવે વાઘ. તો વાઘ ખાય છે ઘાસ? ના, એ ઘાસ ખાતો નથી, એ માંસાહારી પ્રાણી છે. હવે આપણે હરણ. તો હરણ ઘાસ ખાય છે. સસલું, એ પણ ઘાસ ખાય છે. હવે હિપ્પોપોટેમસ, એ શું ખાય છે? એ પણ ઘાસ ખાય છે. જીરાફ. તો આપણે અહીં જેટલા ઘાસ ખાતા પ્રાણીઓ છે તેની સામે ખરાની નિશાની કરી છે. હવે શિંગડાવાળા પ્રાણીઓ ફરતે ગોળ કરો. તો અહીં આપણને બળદ આપ્યો છે, તો અહીં આપણને બળદ આપ્યો છે. તો બળદ શું કરે છે? ઘાસ ખાય છે. તો અહીં સર્કલ છે. હવે શિંગડા છે, સોરી
એ શિંગડાવાળા પ્રાણીઓ ફરતે ગોળ કરવાનું છે. હવે ભેંસનું ચિત્ર છે તો ભેંસને પણ શિંગડા હોય છે. હવે શેનું ચિત્ર છે? હરણ, તો હરણને પણ શિંગડા હોય છે. બિલાડી, બિલાડીને શિંગડા જોયા છે તમે? ના, બિલાડીને શિંગડા હોતા નથી. પછી બકરી, બકરીને શિંગડા હોય છે ને? હોય છે. તો આપણે બકરીની ફરતે ગોળ કરીશું. પછી ગેંડો, ગેંડાને પણ શિંગડા હોય છે, પણ એક જ શિંગડું હોય છે. તો આપણે આ શિંગડાવાળા પ્રાણીમાં ગોળ કરીશું. પછી ગાય, ગાયને પણ શિંગડા હોય છે. હવે કૂતરું, કૂતરુંને શિંગડા જોયા છે? તો આપણે કૂતરાને શિંગડા હોતા નથી. તો વિદ્યાર્થી મિત્રો, પ્રાણીઓને તેમના અંગો સાથે જોડો. તો અહીંયા આપણને પ્રાણી આપ્યા છે, તો તેના અંગ એટલે ભાગો સાથે જોડવાનું છે આપણે. તો પહેલું ચિત્ર શેનું છે? હાથી મામા. તો હાથી મામાનું શું હોય છે? સૂંઢ, કાન, પગ, એના ભાગો છે, અંગો છે. તો આપણે અહીં આપણને હાથી મામાની સૂંઢ આપી છે, તો આપણે સૂંઢ સાથે જોડીશું. પછી જીરાફ, જીરાફની કેવી ડોકી હોય? લાંબી. તો અહીં આપણને ડોકીનો ભાગ આપ્યો છે, તો આપણે એની સાથે જોડીશું. પછી સસલું, આપણને અહીં સસલુંનું ચિત્ર આપ્યું છે, તો સસલું અહીં કાન અને માથું આપ્યું છે, તો આપણે એની સાથે જોડીશું. પછી સિંહ, તો સિંહનું માથું આપ્યું છે, તો આપણે એની સાથે જોડીશું. હવે ઝીબ્રા, ઝીબ્રાને પણ શું આપ્યું છે? એનો શરીરનો ભાગ આપ્યો છે. હવે વાંદરું, વાંદરુંને શું છે? લાંબી પૂંછડી, તો એનો પૂંછડી સાથે જોડીશું. હવે હરણનું બચ્ચું, તો એને શું આપ્યું છે? પગ, તો આપણે એને પગ સાથે જોડીશું. પછી ગેંડો, એનું પણ શિંગડું આપ્યું છે. જોયું બાલ દોસ્તો? તો વિદ્યાર્થી મિત્રો, આપણને ફળોને તેમના ભાગ સાથે જોડો. તો અહીં આપણને શું આપ્યું છે? ફળો. તો આપણે ફળોને એના ભાગ સાથે જોડવાનું છે. શું કરવાનું છે? ભાગ સાથે જોડવાનું છે. આપણે ફળો તો જોયા જ છીએ, ફળ તો ઓળખીએ જ છીએ. કયું ફળ છે તે? તો અહીં આપણને પહેલાં ફળ આપ્યા છે, તરબૂચ, પાઇનેપલ, સફરજન, પછી કેળા, પપૈયું, સંતરું, જમરૂખ. તો આપણે વિદ્યાર્થી મિત્રો, તરબૂચ સાથે તરબૂચની ચીરી જોડી છે, તો આપણે તરબૂચની ચીર સાથે જોડીશું. હવે પાઇનેપલ છે, તો પાઇનેપલનું જે અહીં ટુકડા આપ્યા છે, તો આપણે પાઇનેપલના ભાગ સાથે જોડીશું. હવે સફરજન, એપલ, તો આપણે સફરજન સાથે જોડીશું. હવે બનાના એટલે કેળું છે, તો આપણે કેળુંના ભાગ સાથે જોડીશું. હવે પપૈયું, તો આપણે શેના સાથે જોડીશું? પપૈયા સાથે. પછી સંતરું, તો આપણે સંતરા સાથે જોડીશું. હવે છેલ્લે શું છે? જમરૂખ, તો આપણે જમરૂખની ચીરી સાથે જોડીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ફળોને તેમના ભાગ સાથે જોડ્યા. તો હવે તમારે સ્વાધ્યાય પોથીમાં આ કાર્ય કરવાનું રહેશે હોમવર્કમાં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સામાન્ય જ્ઞાનમાં આપણે વિડીયો જોઈ ગયા, તો તેમાં અગાઉના વિડીયોમાં આપણે શાકભાજી, ફળો, પ્રાણીઓમાં આપણે જોઈ ગયા કે કયા ફળો કયા છોડ પર થાય છે, કયા વેલા પર થાય છે, ક્યાં જમીનમાં ઉગે છે, કોણ ઉપર થાય છે, કયા ફળ ફૂલ વગેરે જોઈ ગયા હતા. આજે આપણે પ્રવૃત્તિ એક જોવાની છે, તેમાં પાના નંબર 8, 9, 10, 11, 12 અને 13 સ્વાધ્યાય પોથીમાં પાના નંબર છે એ તમારે લખવાના રહેશે સ્વાધ્યાય પોથીમાં.
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારે આજ હોમવર્ક કરવાનું રહેશે.